એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો, આ વિડિયો જે છે તમારી માટે બહુ હેલ્પફુલ થવાનો છે, કેમ કે હું તમારી માટે લાવ્યો છું 80 કે તેનાથી પણ વધારે એમસીક્યુ જે છે એ આપણે જે યુનિટ 1 યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ કરીને યુનિટ છે બરાબર, તો એમાં કવર થશે. તો આઈ પ્રોમિસ આ તમને બહુ જ હેલ્પફુલ થશે. મેક્સિમમ જેટલા બી કવર થાય એટલા મેં એમસીક્યુ આમાં કવર કર્યા છે. એમાં તમારું પર્સેન્ટેજ એરર બી આવી ગયું, તમારું વર્નિયર કેલિપરના એક્ઝામ્પલ બી આવી ગયા, તેમજ જે તમારું ફિઝિકલ ક્વોન્ટિટી હતા, ઓકે, તો એ પણ બધું જે છે આવી ગયું છે. ડિરાઇવ યુનિટ છે બધું જ જે છે આમાં ચેપ્ટર 1 માં કવર કરી લીધું છે. એટલે કે અત્યાર સુધી આપણે યુનિટ 1 ના જેટલા બી વિડીયોઝ બનાવ્યા છે, ઓકે, તો એ બધે બધા મેં મેક્સિમમ ટ્રાય કરી છે કે આમાં ઇનપુટ હું એમાં આપું બરાબર એમસીક્યુ માં. તો આ તમને બહુ હેલ્પફુલ થશે. તો એટલે જો તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી, અને આ વિડીયો તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી દો. કેમ, કારણ કે આ ડીડીસીટી નું માર્ક્સ નું વેઇટેજ જે છે એનો 12% છે બરાબર યુનિટ 1 નું. તો આ વિડીયોમાંથી મેક્સિમમ મેં ટ્રાય કર્યો છે, અને ઘણા એવા સવાલો એવા પણ છે કે જે નોર્મલ અત્યારે તમને ખબર છે સેમ્પલ ક્વેશ્ચન બેંક પણ આવેલી છે બરાબર, તો આજ આમાંથી જે છે મોસ્ટ ઓફ એમાં જ પૂછાઈ ગયેલા છે. તો મેં જયારે આ સિરિયસલી કહું ને મિત્રો, મેં જયારે આ વિડીયો જયારે મેં આ વસ્તુ બનાવીને પ્રેઝન્ટેશન, તો જસ્ટ એના સાંજે જેસે મેં ડીડીસીટી નો સિલેબસ જોયો, એટલે તે ત્યારે જ જેસે આ ડીડીસીટી નો સિલેબસ જેસે ડિક્લેર થયો, તો એમાં મેં જોયું ને અમુક અમુક ક્વેશ્ચન જેસે મેં આ પીપીટી જેમાંથી બનાવીને એમાંથી જ હતા. તો તમે હું જેમ આગળ આગળ બીજા સબ્જેક્ટની પીપીટી બનાવું તો એમાં થોડું ફોકસ કરજો, એક વખત તો એ મારો વિડીયો જોજો બરાબર. તો તમને વિથ ધ વેન તમે જયારે એક્ઝામ દેવા જાવ છો ત્યારે, અને કાં તો પછી તેના પહેલા જે હું આવી રીતે જે ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ ની જે બનાવું છું ને એમાં તમે એક વખત જોઈને જજો. ઓકે, તો ચલો આપણે વિડીયોને શરૂઆત કરીએ. તો મિત્રો, સૌથી પહેલો ક્વેશ્ચન જે છે એ છે કે ભાઈ હાઉ ટુ કેલ્ક્યુલેટ વેઇટ ઓફ અ મેન, વિચ ઓફ ધ ફોલોઈંગ પેરામીટર ઇઝ યુઝ, કે જેમાં એ બી સી ડી આપેલું છે, એમાં લેન્થ છે, બીજામાં માસ છે, ત્રીજામાં ટાઈમ છે, અને ત્રીજામાં નોન ઓફ ધ ધીસ. તો શું આવશે મિત્રો, જરાક મને કન્સિડર કરીને કહો. એબ્સોલ્યુટલી યુ આર રાઈટ, માસ, રાઈટ. આપણે માણસ છીએ, આપણે આપણું શેમાં માપાય છે તો કે માસમાં, એટલે કે તમારું વજન જે છે એ કેજીમાં માપાય બરાબર. કેમ કે હું કન્સિડર કરું કે મારું વજન જે છે એ 45 કિલો છે, તો કિલો જે છે એ કોનો યુનિટ છે, તો કે માસ. ઓકે, ત્યાર પછી બીજા નંબરનો, વિચ ઓફ ધ ફોલોઈંગ ક્વોન્ટિટી ઇઝ મેઝર્ડ ઇન કેલ્વિન, કેલ્વિન જે છે એ કોનો યુનિટ છે, લેન્થ નો છે કે પછી માસ નો છે કે પછી ટાઈમ નો છે કે પછી ટેમ્પરેચર નો છે. એબ્સોલ્યુટલી યુ આર રાઈટ, ઓકે, ટેમ્પરેચર નો યુનિટ છે. અહીંયા તમે આન્સર જુઓ છો. ત્યાર પછી ધ યુનિટ ઓફ એસેલરેશન ઇન એસઆઈ, એટલે કે એસઆઈ પદ્ધતિમાં એસેલરેશન નો યુનિટ જે છે એ શું છે, તો યુનિટ છે એનો મીટર પર સેકન્ડ નો સ્ક્વેર. કન્ફ્યુઝ કરવા માટે ઘણા બધા એબીસીડી આપેલા છે, પણ તમારી નજર જે છે એ કહેવાય ને, અર્જુન જે જયારે ધનુષ બાણ ચલાવતો હતો ને ત્યારે ફક્ત એને આંખ જ દેખાતી હતી બરાબર, એ મછલીની આંખ જ દેખાતી હતી. તો આ તમને ભ્રમિત કરવા માટે એબીસીડી બીજા બધા આપેલા છે, પણ તમારી નજર જે છે ક્યાં હોવી જોઈએ, તમારો જે આન્સર છે તમને ખબર છે કે મને આન્સર આ વાળો જ આવવાનો છે. તો એવી રીતે તમારું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ, એવી તમારે પ્રેક્ટિસ હોવી જોઈએ. અર્જુનને છે ને પ્રેક્ટિસ હતી, એટલે જ જે છે એરો એનો લક્ષ્યને ભેદી શક્યો હતો. ઓકે, ત્યાર પછી મિત્રો આપણો સવાલ છે ધ યુનિટ ઓફ ફોર્સ ઇન સીજીએસ. સૌથી પહેલા તો મિત્રો મને તમે કોમેન્ટ સેક્શનમાં આ વિડીયોને પુશ કરીને જણાવો કે ભાઈ આ સીજીએસ શું છે. જો તમે મારા વિડીયો જોયા હોય તો તમને સીજીએસ વિશે ખબર હશે, રાઈટ. તો ધ યુનિટ ઓફ ફોર્સ ઇન સીજીએસ, તો એમાં આવશે ડાયન બરાબર. વસ્તુ યાદ રાખજો મિત્રો, આ વિડીયો તમે જે મારો જોવો છો ને, આઈ પ્રોમિસ ડ્યુરિંગ ડીડીસીડી એક્ઝામમાં તમને આ બહુ જ હેલ્પફુલ થશે. ઓકે, પછી આવે છે પાંચમા નંબરનો ક્વેશ્ચન કે ભાઈ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ધ યુનિટ ઓફ, કોનો યુનિટ છે, તમારો યુનિટ જે છે એ છે ફોર્સનો. ઓકે, ત્યાર પછી ધ યુનિટ ઓફ વર્ક, વર્ક એટલે કે કાર્ય, કાર્યનો યુનિટ જે છે શું છે, ન્યૂટન મીટર. ઓકે, ત્યાર પછી ધ યુનિટ ઓફ પ્લેન એંગલ, તો પ્લેન એંગલનું યુનિટ જે છે શું છે, એમાં આપેલું છે ડિગ્રી સેલ્સિયસ, બીમાં છે રેડિયન, ત્રીજામાં છે સ્ટેરેડિયન, ચોથામાં છે નોન ઓફ ધીસ. એબ્સોલ્યુટલી બી રેડિયન. ઓકે, ત્યાર પછી આઠમા નંબરનું, ધ લેન્થ ઓફ ધ ટેબલ ઇઝ 3 મીટર, હિયર 3 ઇઝ, મતલબ કે તમે કોઈ ટેબલ જે છે
ઓકે, તો એની લેન્થ તમે મેઝર કરો છો, તમને ખબર પડી કે મારી લેન્થ જે છે 3 મીટર આવી, તો અહીંયા 3 જે છે એ શું છે, તો એ છે તમારું મેગ્નિટ્યુડ. ઓકે, તમને ઓપ્શન્સ આપેલા છે, સ્ટાન્ડર્ડ છે, યુનિટ છે, મેગ્નિટ્યુડ છે કે પછી ક્વોન્ટિટી. તમે એબ્સોલ્યુટલી જે છે સ્ટાન્ડર્ડ કાં તો પછી યુનિટમાં કન્ફ્યુઝ થઈ જશો, પણ આ બંનેમાંથી એક બી આન્સર નથી. તમારો આન્સર જે છે એ છે મેગ્નિટ્યુડ. ત્યાર પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ રિક્વાયરમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડ યુનિટ, એટલે કે નીચે આપેલી કઈ એવી રિક્વાયરમેન્ટ નથી કે જે સ્ટાન્ડર્ડ યુનિટને ફોલો કરતી હોય, બરાબર? તો એમાં આવશે ઇટ શુડ બી સેમ ફોર ઓલ ક્વોન્ટિટીઝ, એટલે એવું નથી રિક્વાયરમેન્ટ સ્ટાન્ડર્ડ યુનિટમાં કે ભાઈ દરેકમાં સ્ટાન્ડર્ડ યુનિટ સેમ હોય, એવું નથી, બરાબર? કેમ? કારણ કે ટેમ્પરેચરનું યુનિટ જે છે એ કેલ્વિન હશે, પછી ટાઈમનું અલગ હશે, સેકન્ડ હશે, બરાબર? પછી એ બંનેને કમ્બાઈન કરીને કોઈક બીજું બને છે એવી રીતે. એટલે તે હિસાબેથી જોવા જઈએ તો આ પહેલા નંબરનું જે છે આપણું રોંગ પડે છે. પછી આગળ તમે જોશો તો ધ યુઝ ફોર મેઝરમેન્ટ ઓફ ફિઝિકલ ક્વોન્ટિટી ઇઝ કોલ્ડ યુનિટ ઓફ ધેટ ક્વોન્ટિટી, એટલે કોઈ એક એવી મેઝરમેન્ટની ફિઝિકલ ક્વોલિટી છે એને આપણે યુનિટ ઓફ ધ ક્વોન્ટિટી શું લખી શકાય, તો એને કહેવાય આપણને સ્ટાન્ડર્ડ. ઓકે, તમને કન્ફ્યુઝ કરવા માટે 2-3 ઓપ્શન એવા આપેલા છે કે તમને તમે પોતે કન્ફ્યુઝ થઈ જશો આમાં. તમે ચોક્કસ અગર આન્સર સ્ટાન્ડર્ડ ના આવે તો તમને કન્ફ્યુઝ થઈને ક્વોન્ટિટી તમે લખી દેશો, પણ એનો જવાબ જે છે સ્ટાન્ડર્ડ. ઓકે, ત્યાર પછી 11 નંબરનો, ફિઝિકલ ક્વોન્ટિટી ઇઝ અ ક્વોન્ટિટી વિચ કેન શું આવશે, બી મેઝર્ડ. ત્યાર પછી ધ ફિઝિકલ ક્વોન્ટિટી વિચ ડુ નોટ ડિપેન્ડ ઓન એની અધર ફિઝિકલ ક્વોન્ટિટી ફોર ધેર મેઝરમેન્ટ, સો ઇટ્સ કોલ્ડ, એને આપણે શું કહીશું, ફંડામેન્ટલ ક્વોન્ટિટી. આ વસ્તુ મેં જે છે કવર કરેલી હતી મારા નોટ્સમાં, એટલે કે જેમ મેં પહેલાના વિડીયો બનાવ્યા, તો તમને આવડવું જ જોઈએ. પછી આવે છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફંડામેન્ટલ ક્વોન્ટિટી, ફંડામેન્ટલ ક્વોન્ટિટી નીચેમાંથી કઈ નથી. ઓકે, બહુ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો, આવડવું જ જોઈએ. શું આવશે, બી સ્પીડ. ફંડામેન્ટલ ક્વોન્ટિટી કઈ છે, લેન્થ છે, માસ છે, ટાઈમ છે, પરંતુ સ્પીડ નથી, બરોબર? ત્યાર પછી આગળ જઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ફંડામેન્ટલ ક્વોન્ટિટી કઈ છે, તો એમાં આવશે ટાઈમ. ભૂલી ના જતા, બરાબર? હમણાં એક સ્લાઇડ ગઈ છે, એમાં મેં તમને ડિફાઈન કરેલો હતું, આ બીજી સ્લાઇડ ભૂલતા નહીં. ઓકે, ત્યાર પછી 15મા નંબરનું, ફિઝિકલ ક્વોન્ટિટી વિચ ડિપેન્ડ્સ ઓન વન ઓર મોર ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ ફોર ધેર મેઝરમેન્ટ ઇઝ કોલ્ડ, એને કયું કહીશું આપણે, ડિરાઇવ ક્વોન્ટિટી, બરાબર? તમને ખબર છે કે નોર્મલ આપણે ફિઝિકલ ક્વોન્ટિટી હોય, બરોબર, તો એને સિંગલ આપણે રિપ્રેઝેન્ટ કરી શકાય, પણ ડિરાઇવ ક્વોન્ટિટી જે છે એને બે યુનિટ વડે કાઉન્ટ કરી શકાય. ઓકે, તેને આપણે ડિરાઇવ ક્વોન્ટિટી કહીશું. અને કોમેન્ટ સેક્શનમાં મને એ પણ જણાવો કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ MKS અને વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CGS. ઓકે, ત્યાર પછી આપણે બીજું જોઈએ, તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફંડામેન્ટલ યુનિટ, વાપસ જે છે આ સવાલ જે છે રિપીટ થાય છે આઈ થિંક, બરાબર? તો કન્ફ્યુઝ કરવા માટે શું મીટર છે, કિલોગ્રામ છે, જૂલ છે, બરોબર? હવે આમાં સેકન્ડ જે છે એ નહીં આવે, વસ્તુ યાદ રાખજો, આમાં નોટ અ ફંડામેન્ટલ યુનિટ એવું મેન્શન કરેલું છે, કરેક્ટ? ત્યાર પછી બીજો સવાલ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ડિરાઇવ યુનિટ્સ. તો મિત્રો, જો તમે મારો વિડીયો જોયો હશે તો તમને ડેફિનેટલી ખબર હશે કે આનો આન્સર શું હશે. પહેલામાં છે મીટર, બીજું છે કિલોગ્રામ, ત્રીજું છે સેકન્ડ અને ચોથું છે જૂલ. ઓકે, તો આપણો આન્સર હશે જૂલ. ઓકે, ત્યાર પછી મિત્રો, પાસ્કલ ઇઝ ધ SI યુનિટ ઓફ. હવે તમને ખબર હશે કે ભાઈ પાસ્કલ જે છે એ કોનો SI યુનિટ છે. ઓપ્શન્સ આપેલા છે, એ ફોર્સ, બીજું આપ્યું છે પ્રેશર, ત્રીજું છે ડેન્સિટી અને ચોથું છે મોમેન્ટમ. તો બતાવો મને બંને માંથી કયો યુનિટ આવશે પાસ્કલ. તો આન્સર બી, પ્રેશરનો યુનિટ જે છે એ પાસ્કલ છે, બરોબર? ત્યાર પછી ધ સિસ્ટમ ઓફ યુનિટ્સ વિચ આર ઇન યુઝ. સિસ્ટમ ઓફ યુનિટ માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, શું CGS ઉપયોગ કરીએ છીએ, MKS, PST અને SI, કયું આવશે ABCD માટે? સૌથી પહેલા ને મિત્રો, તમે વિડીયોને પુશ કરીને આનો આન્સર મને આપો, અને જો આન્સર તમને આવડી ગયો છે તો આ બધાના જે છે મને ફૂલ ફોર્મ
કોમેન્ટ કરીને મને જણાવો, બરોબર? આટલું તમારું એક હોમવર્ક. તો આન્સર આવી જશે અગેન ડી, સીજીએસ, એમકેએસ, એફપીએસ અને એસઆઈ. ઓકે મિત્રો, તમને આ વાળો પણ સવાલ જે છે આવડવો જ જોઈએ. પૂછ્યું છે કે ઇન એમકેએસ સિસ્ટમ ધ યુનિટ્સ ઓફ લેન્થ, માસ એન્ડ ટાઈમ આર, શું આવશે? મિલી સેકન્ડ, કિલો હર્ટ્ઝ એન્ડ સેકન્ડ આવશે, કે પછી બી મીટર કિલોગ્રામ અને સેકન્ડ આવશે, કે પછી સી મિલીમીટર કિલો બાય 10 સેકન્ડ આવશે, કે પછી ડી માઇલ કિલોગ્રામ અને સેકન્ડ, કયું આવશે જલ્દી મને બતાવો. બરાબર, તો આનો જવાબ જે છે આપશે આપણો મીટર કિલોગ્રામ અને સેકન્ડ, એમકેએસ પદ્ધતિમાં પૂછ્યું છે. ઓકે ત્યાર પછી 21માં નંબરનું, ધ યુનિટ ઓફ લેન્થ, માસ એન્ડ ટાઈમ આર સેન્ટીમીટર, ગ્રામ એન્ડ સેકન્ડ, વિચ આર યુઝડ ઇન ધ સિસ્ટમ. બોલો ફટાફટ આનું શું આવશે. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે જો તમે મારા પ્રીવિયસ વિડીયો જોયા હશે તો. બરાબર, આપણો આન્સર આવશે સીજીએસ, એટલે છે સી એટલે સેન્ટીમીટર, જી એટલે કે ગ્રામ અને એસ એટલે કે સેકન્ડ. ઓકે ત્યાર પછી 22માં નંબરનું લખેલું છે કે ભાઈ 1 ગીગાહર્ટ્ઝ નો મતલબ શું થાય છે. એમાં ઓપ્શન નંબર 1 જે છે જે 10^6 હર્ટ્ઝ, બીજો ઓપ્શન છે 10^3 હર્ટ્ઝ, ત્રીજા નંબરનો ઓપ્શન જે છે 10^12 હર્ટ્ઝ, કે પછી ડી 10^9 હર્ટ્ઝ. બરાબર, વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? તો ઓબ્વિયસલી ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ, 10^9 હર્ટ્ઝ. ઠીક છે, ત્યાર પછી એક સવાલ છે કે ભાઈ 1 મિલીમીટરનો મતલબ શું થાય છે. શું 10^-2 મીટર થાય છે, શું 10^-3 મીટર થાય છે, કે પછી 10^-6 મીટર થાય છે, કે પછી ડી 10^-9 મીટર થાય છે. વિચ ઓપ્શન્સ આર કરેક્ટ? તો ઓબ્વિયસલી તમારો આન્સર આવશે બી, 10^-3 મીટર. જો મિત્રો અહીંયા આગળ સેન્ટીમીટર હોત, બરોબર, કે ભાઈ 1 મિલીમીટર મતલબ, તો એનો આન્સર એ વાળો આવી જાય, જો અહીંયા સેન્ટીમીટર હોત તો. ઠીક છે, તો એ વસ્તુ જે છે તમે ધ્યાન રાખજો. કેમ? કારણ કે જો 1 સેન્ટીમીટર = 10 મિલીમીટર થાય છે, તમારી જોડે ફૂટપટ્ટી હશે, બરાબર, તો ફૂટપટ્ટીમાં તમારી 15 સેન્ટીમીટર હોય છે, તો એનો મતલબ એવો થાય છે કે ભાઈ 150 મિલીમીટર. ઓકે, ગોટ ઇટ? તો મિત્રો ત્યાર પછી જોઈએ 10^-6 મીટર, એનો મતલબ શું થાય છે. શું 1 મિલીમીટર થાય છે, શું 1 સેન્ટીમીટર થાય છે, શું 1 નેનોમીટર થાય છે, કે પછી 1 માઇક્રોમીટર થાય છે, કયું થાય છે મિત્રો? તો ઓબ્વિયસલી વાત જે છે એ છે 1 માઇક્રોમીટર. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કોઈ તમને પૂછે કે શું મિલીમીટર કરતાં બી કોઈ નાનો એકમ છે, તો હા, મિલીમીટર કરતાં પણ નાનો એકમ છે તમારો માઇક્રોમીટર. પછી બીજો ક્વેશ્ચન, શું માઇક્રોમીટર કરતાં બી નાનો એકમ કોઈ છે, તો કે ઓબ્વિયસલી છે નેનોમીટર. હમણાં એક આગળ ક્વેશ્ચન જે છે આના રિલેટેડ જ છે, તો આપણે જોઈશું. બરોબર, તો આવી રહ્યો, તો 1 નેનોમીટરનો મતલબ શું થશે. તો ઓબ્વિયસલી વાત જે છે જે તમને કીધેલી 10^-9 મીટર, ઓકે, એનો જ મતલબ થશે 1 નેનોમીટર. તો મિત્રો આ સવાલમાં તમને કીધું છે કે ધ યુનિટ ઓફ એરિયા ઇન એમકેએસ સિસ્ટમ, એરિયા એટલે આપણું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનો યુનિટ જે છે એમકેએસ પદ્ધતિમાં શું છે. તો ઓબ્વિયસલી વાત જે છે એ થશે મીટર સ્ક્વેર. ઓકે ત્યાર પછી જોઈએ સેન્ટીમીટર પર સેકન્ડ ઇઝ ધ યુનિટ ઓફ સ્પીડ ઇન, એટલે કે સેન્ટીમીટર પર સેકન્ડ તમને એકમ આપેલો છે સ્પીડનો, તો આમાં યુનિટ કયું આપણે યુઝ કરશું. શું આપણે એસઆઈ સિસ્ટમનો ઉપયોગ કરીને સેન્ટીમીટર પર સેકન્ડ આવ્યું છે, શું એફપીએસ સિસ્ટમના મદદથી આવેલું છે, કે પછી એમકેએસ સિસ્ટમ, કે પછી સીજીએસ, કઈ સિસ્ટમનો ઉપયોગ કરીને આ વસ્તુ આવી છે. તો ઓબ્વિયસલી વાત છે સીજીએસ સિસ્ટમમાં આપણે સેન્ટીમીટર પર સેકન્ડ સ્પીડનો યુનિટ કન્સિડર કરીએ છીએ. ગોટ ઇટ? ત્યાર પછી મિત્રો ડાયમેન્શન્સ ઓફ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર સેમ, તો કયું ડાયમેન્શન જે છે એ બંનેનું સેમ હશે, શું પ્રેશર અને સ્ટ્રેસનું સેમ હશે, શું વર્ક અને ફોર્સનું સેમ રહેશે, કે પછી વેલોસિટી એસેલરેશનનું,
કે પછી લેન્થ અને માસનું, તો તમારો આન્સર આવશે પ્રેશર અને સ્ટ્રેસ બંનેનું ડાયમેન્શન જે છે એ સેમ હોય છે. ઠીક છે. પછી આવશે એરર. અહીંયાથી મને એવું લાગે છે કે આપણું જે પહેલા યુનિટમાં જે ત્રીજું હતું બરાબર એ જે છે ચાલુ થઈ ગયું છે. તો એરર ઇઝ ખાલી જગ્યા ઇન અ ગિવન મેઝરમેન્ટ. એરર જે છે એ શું છે? મિસ્ટેક છે, એક્યુરસી છે, અનસર્ટેનિટી છે કે પછી સર્ટેનિટી છે? તો આપણો આન્સર આવી જશે સી, અનસર્ટેનિટી. ઓકે. તો મિત્રો આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. જો તમે મારા વિડીયોઝ જોયા હશે ને તો તમને આ વાળો આન્સર જે છે આવડી જશે. ઓકે. તો શું કહે છે કે ભાઈ એન એરર કોઝ ડ્યુ ટુ ફોલ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કોલ્ડ, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઈ ફોલ્ટ આવી જાય બરાબર એ કયા એરરના કારણેથી થાય છે? શું એ સિસ્ટેમેટિક એરરના લીધે થાય છે? શું એ કોઈ પર્સનલ એરરના લીધે થાય છે? કે પછી રેન્ડમ એરર કે કોન્સ્ટન્ટ એરર, કયા એરરથી થાય છે? તો ઓબ્વિયસલી વાત જે છે આપણી કોન્સ્ટન્ટ એરરના કારણેથી આ એરર થાય છે. ઓકે. ત્યાર પછી આપણો નેક્સ્ટ સવાલ છે, એરર કેન બી મિનિમાઇઝ બાય, એટલે કે એરર કઈ રીતે મિનિમાઇઝ કરી શકાય? શું ટેકિંગ અ લાર્જ મેગ્નિટ્યુડ ઓફ ફિઝિકલ ક્વોન્ટિટી વિચ ઇઝ ટુ બી મેઝર્ડ? શું આપણે કોઈ લાર્જ મેગ્નિટ્યુડ લઈએ કોઈ ફિઝિકલ ક્વોન્ટિટીનું તો મેઝર થશે? શું ટેકિંગ અ લાર્જ નંબર ઓફ રીડિંગ, શું આપણે બહુ બધા નંબરના રીડિંગ લઈશું તો એરર મિનિમાઇઝ થશે? કે પછી સ્મોલેસ્ટ લિસ્ટ કાઉન્ટ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનું હોય તો એનું આપણે યુઝ કરીને એરરને મિનિમાઇઝ કરી શકાય? તો આનો આન્સર જે છે આપણો આવશે ડી, ઓલ ઓફ ધ અબો. મતલબ આપ તમે બધા વસ્તુનો એપ્લાય કરીને એરરને મિનિમાઇઝ કરી શકો છો. ઠીક છે. ત્યાર પછી ધ ડિફરન્સ બિટવીન રીડિંગ એન્ડ ધ મીન રીડિંગ ઇઝ કોલ્ડ, એટલે કે રીડિંગ અને મીન રીડિંગનો અગર આપણે ડિફરન્સ કરીએ તો એને આપણે આ ચારમાંથી શું કહીશું? શું એને કરેક્ટ રીડિંગ કહીશું, એબ્સોલ્યુટ એરર કહીશું, કે પછી એવરેજ એબ્સોલ્યુટ એરર, કે પછી રિલેટિવ એરર? ઓબ્વિયસલી વાત જે છે આપણું એબ્સોલ્યુટ એરર મેં ઓલરેડી વિડીયોઝમાં તમને સ્ટડી કરાવી લીધેલું હતું. ઇવન મેં તમને એક એક્ઝામ્પલ પણ જે છે સોલ્વ કરાયો હતો. ઠીક છે. આના રિલેટેડ એક્ઝામ્પલ બી આવશે, આપણે સોલ્વ કરીશું વિડીયોમાં આગળ જતા જતા. ઓકે. સો ડોન્ટ વરી. ત્યાર પછી ધ રેશિયો ઓફ એવરેજ એબ્સોલ્યુટ એરર ટુ મીન રીડિંગ ઇઝ કોલ્ડ, એટલે કે અગર આપણે કોઈનો ગુણોત્તર કરીએ છીએ, સપોઝ કરો કે ભાઈ અહીંયા મેન્શન કર્યું છે કે ભાઈ એવરેજ એબ્સોલ્યુટ એરરથી મીન રીડિંગ આ બંનેનો ગુણોત્તર કોના પ્રમાણમાં હોય છે? શું એ એવરેજ એબ્સોલ્યુટ એરરના પ્રમાણમાં હોય છે? શું એબ્સોલ્યુટ એરર એને કહીશું, રિલેટિવ કહીશું, કે પછી રેન્ડમ એરર? કઈ એરર કહીશું? એબ્સોલ્યુટલી આપણે કહીશું એને રિલેટિવ એરર. ઠીક છે. આન્સર નંબર સી. ત્યાર પછી સેમ પર્સન મે ગેટ ડિફરન્ટ રીડિંગ બીકોઝ ઓફ હ્યુમન લિમિટેશન ધીસ કમ્સ અંડર, એટલે કે સેમ માણસ જે છે એ ડિફરન્ટ એટલે કે જુદું જુદું રીડિંગ કરે છે કારણ કે હ્યુમનની કોઈ લિમિટેશન્સ છે બરાબર. તો આના કારણેથી કઈ પ્રકારની એરર આવી શકે? શું એ પર્સનલ એરર આવી શકે? શું રેન્ડમ એરર હશે, કોન્સ્ટન્ટ એરર હશે, કે પછી ઇન્સ્ટ્રુમેન્ટલ એરર? કઈ આવશે? રેન્ડમ એરર. ઠીક છે. ઓપ્શન નંબર સી જે છે આપણો સાચો છે. ત્યાર પછી આપણે જોઈએ 35માં નંબરનું કે બી થર્ડ ડિજિટ 1 2 3 4 5 6 7 8 9 આર. તો આ બધા ડિજિટ જે છે એને આપણે કઈ વેલ્યુમાં નાખી શકાય? શું આ નોન સિગ્નિફિકન્ટ છે? શું આ સમટાઇમ્સ સિગ્નિફિકન્ટ છે, કે પછી ઓલવેઝ સિગ્નિફિકન્ટ છે, કે પછી ઓલ ઓફ ધ અબોવ? અહીંયા જો એક ડિજિટ માંગેલું છે બરાબર, એટલે 1 થી લઈને 9 સુધી, તો આમાં ઓલ ઓફ ધ અબોવ તો ઓબ્વિયસલી નહીં આવશે બરાબર. તો રહ્યો જશે આન્સર આપણો ઓલવેઝ સિગ્નિફિકન્ટ. ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ. ઓકે. ત્યાર પછી જોઈએ 36માં નંબરનું. તો મેન્શન કરે છે કે ઓલ નોન ઝીરો ડિજિટ્સ આર, એટલે કે બધા નોન ઝીરો ડિજિટ જે છે એને આપણે શું કહીશું? શું એને ઓલવેઝ સિગ્નિફિકન્ટ કહીશું, કે પછી નોન સિગ્નિફિકન્ટ કહીશું, કે પછી સમટાઇમ્સ સિગ્નિફિકન્ટ કહીશું, કે પછી બધું કહીશું? તો આપણો આન્સર જે છે આવશે અહીંયા એ, ઓલવેઝ સિગ્નિફિકન્ટ. ઠીક છે. ત્યાર પછી જોઈએ આપણે 37માં નંબરનું
If the distance between Mumbai to Pune by train is 19.5 કિલોમીટર, ઇન ધીસ ઝીરો ઇસ, મતલબ કે આપણે મુંબઈથી લઈને પુણે જઈએ છીએ ટ્રેનમાં, ઓકે, તો એનું અંતર 90.5 કિલોમીટર થશે. તો આ 1 થી લઈને 90.5 કિલોમીટરના વચ્ચે જેટલા ઝીરો આવશે તો એને આપણે કઈ વેલ્યુ કહીશું? શું એ નોન સિગ્નિફિકન્ટ વેલ્યુ છે, સિગ્નિફિકન્ટ વેલ્યુ છે, કે મે બી સિગ્નિફિકન્ટ છે, કે મે બી નોટ સિગ્નિફિકન્ટ છે? તો ઓબ્વિયસલી આનો આન્સર આવશે સિગ્નિફિકન્ટ વેલ્યુ આવશે. ઠીક છે, ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ. ત્યાર પછી જોઈએ 38. તો વીચ ઓફ ધ ફોલોઈંગ વેલ્યુ ઇઝ મોર પ્રિસાઇઝ, એટલે કે નીચેનામાંથી કઈ વેલ્યુ જે છે એ મોર, એટલે કે ખૂબ એવી પ્રિસાઇઝ છે? શું 1.200 × 10³ કિલોમીટર, બી 1.20 × 10³ કિલોમીટર, સી 1.2 × 10³ કિલોમીટર, કે પછી ડી 1200 કિલોમીટર? તો ઓબ્વિયસલી વાત જે છે 1.200 × 10³ જે છે એ મોર પ્રિસાઇઝ વેલ્યુ ગણી શકાય છે, રાઈટ. ત્યાર પછી આપણે જોઈએ અહીંયાથી જે છે આપણા 2-3 એક્ઝામ્પલો છે, 2-3 નહીં મતલબ મેં ઘણા સારા એવા કવર કર્યા છે, કેમ કે મેં DDCET માં જે પ્રકારે ક્વેશ્ચન્સ આવે છે એવા મેં ઇન્ક્લુડેડ કર્યા છે. ડોન્ટ વરી મિત્રો, છેલ્લે આ PPTના અંતે મેં તમને DDCET માં જે આપણું સેમ્પલ પેપર હતું ને, તો એના પણ જે છે મેં એક્ઝામ્પલ કવર કર્યા છે, તો તમારે ચિંતા કરવાની કઈ જ જરૂર નથી, બરાબર. તો 39મું કહે છે કે ઇફ રીડિંગ, એટલે કે જો રીડિંગની થિકનેસ ઓફ મેટલ પ્લેટ, એટલે કે કોઈ મેટલની પ્લેટ છે એની થિકનેસનું રીડિંગ જે છે કંઈક આ પ્રકારે છે કે 0.626 સેન્ટીમીટર, 0.627 સેન્ટીમીટર, 0.625 સેન્ટીમીટર, 0.627 સેન્ટીમીટર અને 0.626 સેન્ટીમીટર, તો તેની એવરેજ રીડિંગ જે છે એ શું થશે? તો જો તમને આવડતું હોય તો વિડીયોને પુશ કરીને ફટાફટ મને આન્સર બતાવી દો કે ભાઈ હા મને આવડી ગયો આન્સર, બરાબર. શું એ 0.6362 સેન્ટીમીટર હશે, કે પછી બી 0.6226 સેન્ટીમીટર હશે, કયું હશે મિત્રો? તો આનો આન્સર આપણી જોડે આવશે સી 0.6262 સેન્ટીમીટર. હવે ક્વેશ્ચન હશે ભાઈ કઈ રીતે યાર, એકવાર કહો તો ખરી તો અમને ખબર પડે. તો ડોન્ટ વરી યાર, હું છું ને. તો જો મિત્રો, આનો આન્સર કંઈક આ પ્રકારે છે. સૌથી પહેલાં જે છે હું શું કર્યું, જેટલી બી વેલ્યુ જે છે, ઓકે, 0.626 પ્લસ કરી દીધી, 0.627 પ્લસ કરી લીધી, 0.625 પ્લસ કરી લીધી, 0.627 પ્લસ કરી લીધી, 0.626. હવે એવરેજ રીડિંગ કીધું છે, ફોકસ કરજો. બધા કેસમાં આવું નહીં થાય, માંગેલું છે તમારા ઉપર એ ફોકસ કરવાનું. એવરેજ રીડિંગ કીધું છે, સો મેં દરેકનો સરવાળો કરીને ડિવાઈડ બાય જેટલી વેલ્યુ હોય, જેમ કે આમાં 1, 2, 3, 4 અને 5 વેલ્યુ હતી, દેટ્સ વાય મેં એના ભાગ્યા 5 કર્યા. હવે કેલ્ક્યુલેટરની મદદથી મેં આ બધાનો ગુણો, આ બધાનો સરવાળો કર્યો, એના ભાગ્યા 5 કર્યું, તો મને જવાબ મળ્યો 0.6262. તો એવી રીતે આપણો આન્સર સી જે છે એ સાચો પડ્યો. ઠીક છે, આવડી ગયો મિત્રો? ઓકે, ત્યાર પછી આગળ જઈએ. ઇફ એટલે કે જો, કરેક્ટેડ એવરેજ રીડિંગ એટલે કે જેમના પાછળ કર્યું ને આપણે, બસ આમાં જે છે એવરેજ રીડિંગ જે છે એ વાળું વેલ્યુ આપી દીધેલી છે કે ભાઈ 0.2525 સેન્ટીમીટર છે, અને એની એવરેજ એબ્સોલ્યુટ એરર જે છે એ છે 0.00031 સેન્ટીમીટર. ઓકે, તો તમારે જે છે રિલેટિવ એરર જે છે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો હવે તમે શું કરશો? પહેલામાં તો મેં તમને કીધું હતું કે ભાઈ એવરેજ રીડિંગ વાળા કેસમાં આવડી ગયો છે, પણ હવે આમાં શું કરશો? તો એની માટે જો અમે અહીંયા આન્સર લખી દીધું છે, ભાઈ આનો આન્સર જે છે 0.00127 આવશે. હવે ક્વેશ્ચન હશે ભાઈ કઈ રીતે આવ્યો એ તો બતાવી દે. તો ડોન્ટ વરી, હું બેઠો છું ને. તો રિલેટિવ એરર આમાં જે છે ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે, ફોકસ કરજો આમાં. મેં તમને પહેલા જ કીધું હતું કે તમારે સવાલ જે છે વાંચવાનો, બરાબર. શું કીધું છે કે ભાઈ રિલેટિવ એરર જે છે આમાં ફાઇન્ડ આઉટ કરવાની છે. તો રિલેટિવ એરરનો ફોર્મ્યુલા જે છે શું છે, એબ્સોલ્યુટ એરર એના ભાગ્યા એવરેજ એરર.
તો શું આપણને રકમમાં એબ્સોલ્યુટ એરર આવેલ આપેલી છે? હાંજી આપેલી છે. શું આપેલી છે? 0.00031 એના ભાગ્યા એવરેજ એરર. શું આપણને એવરેજ એરર આપેલી છે? યસ ઓફકોર્સ આપેલી છે, 0.2525. તો બસ સાહેબ, બંનેનો કરી તો તમે ભાગાકાર, જે જવાબ આવ્યો એ તમારો થઈ ગયો રિલેટિવ એરર. જો તમે મારો વિડીયો પહેલાના વિડીયો નહીં જોયા હોય તો જોઈ લો. ઓલરેડી આ બધું મેં એક જ દાખલામાં કવર કરાવી દીધેલું હતું, બરોબર. અને એવી જ રીતે ઘણું બધું આવશે જ આમાં, બરાબર. એટલે જે છે મેં આની માટે પ્રેક્ટિસ સેશન જે છે મૂક્યો છે, જે તમને બહુ હેલ્પફુલ થશે મિત્રો, બરાબર. તો ચલો આગળ જઈએ. ઓલમોસ્ટ આપણા અડધા જે છે એક્ઝામ્પલ કવર થઈ ગયા છે, હવે અડધા બાકી છે, કરેક્ટ. તો 41મું કંઈક આવું છે કે ઇન અ ગીવન મેઝરમેન્ટ ઇફ પર્સેન્ટેજ એરર ઇઝ 0.123 તો તમારે રિલેટિવ એરર ફાઇન્ડ આઉટ કરવાની છે. અમુક વાર મિત્રો એક્ઝામ એવું આપી દીધેલો છે 0.125% સિમ્બોલ આપી દીધેલો છે, તો તમે ધ્યાન રાખજો કે ભાઈ આ પર્સેન્ટેજ એરર કીધેલી છે, ઠીક છે. તો તમારે રિલેટિવ એરર જે છે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આનો આન્સર જે છે આવી જશે 0.00123. તો હવે ફરીથી ક્વેશ્ચન ભાઈ કઈ રીતે આવ્યો હોય તો કે થ્રુકો હું તમને કહું છું, ડોન્ટ વરી. તો જો મિત્રો રિલેટિવ એરરનો ફોર્મ્યુલા છે કે ભાઈ પર્સેન્ટેજ એરર એના ભાગ્યા 100. આ મેં વિડીયોમાં કવર કરેલું છે, તો મારો પહેલાનો વિડીયો જોઈ લો, હજી પણ હું તમને કહું છું, નહીં જોયો હોય તો જોઈ લો. તો રિલેટિવ એરરનો ફોર્મ્યુલા છે કે ભાઈ પર્સેન્ટેજ એરર એના ભાગ્યા 100. તો પર્સેન્ટેજ એરર શું આપેલી છે રકમમાં? હાંજી આપેલી છે. શું આપેલી છે? 0.123 લખી દીધું, એના ભાગ્યા 100 કરશો એટલે 0.00123. ઓલમોસ્ટ આપણે જે છે બધા એક્ઝામ્પલ જે છે કવર કરી લીધા છે, રિલેટિવ એરર પર્સેન્ટેજ બધું જે છે ફાઇન્ડ આઉટ કરી લીધું, બરોબર. ત્યાર પછી જે છે આમાં મેન્શન કરવું છે કે ભાઈ બીજો સવાલ આવ્યા છે, ઓકે. આપણે તો 42મા નંબરનો ક્વેશ્ચન જે છે કે છે કે ભાઈ કેલ્ક્યુલેટેડ કરેક્ટ રીડિંગ ઇફ ડાયામીટર ઓફ રોડ મેઝર્ડ બાય માઇક્રોમીટર સ્ક્રુ ગેજ ઇઝ 1.234 સેન્ટીમીટર. 0 એરર ઓફ માઇક્રોમીટર ઇઝ પ્લસ 0.02 સેન્ટીમીટર. અહીંયા પ્લસ આપેલું છે, બરાબર. જો પ્લસ ઓર માઇનસ હોત તો દાખલો કંઈક અલગ આવી જાય. તો અહીંયા આવા કેસમાં આપણો આન્સર છે 1.232 સેન્ટીમીટર થશે. જો હું આનું સોલ્યુશન તમને આપું તો જુઓ શું આવશે. તો કે આની મેઇન વેલ્યુ જે છે સ્ક્રૂ ગેજની, તો એ શું છે? તો કે 1.234 છે. તો એના માઇનસમાં મેં 0 એરર જે છે એ કરી દીધી. અહીંયા જો પ્લસ ઓર માઇનસ આવત ને મિત્રો, તો આ જે મેં માઇનસ લીધું છે ને 0.002, બરાબર, તો એ આ કેસમાં એને બીજું આવી જાત, ઓકે. તો અહીંયા 0 એરર આપેલી છે પ્લસ 0.02, તો મેં અહીંયા જે છે આને માઇનસ કરી લીધેલું છે. સો મારો આન્સર આવી ગયો 1.232. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે મિત્રો, ઓકે. ત્યાર પછી જોઈએ આપણે, ધ માસ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ 23.4 પ્લસ ઓર માઇનસ, અહીંયા આ કેસમાં પ્લસ ઓર માઇનસ છે, ઓકે, 0.02 ગ્રામ. તો પર્સેન્ટેજ એરર જે છે આ પ્રકારના મેઝરમેન્ટમાં શું થશે? તો આનો આન્સર જે છે આપણી જોડે છે 0.0855%. ક્વેશ્ચન હશે ભાઈ કઈ રીતે? તો જુઓ મિત્રો, પર્સેન્ટેજ એરર જે છે શું કહે છે? તો કે જેટલું પ્લસ ઓર માઇનસ કરવાનું હોય ને એ ઉપર લખી દેવાનું. તો શું છે? તો કે 0.02 ગ્રામ છે, બરાબર. અને તમારું માસ ઓફ ધ ઓબ્જેક્ટ જે છે એ શું છે? તો કે 23.4 છે. એના ગુણ્યા કરી દઈશ હું 100. તો આ પ્રકારનું જે સોલ્યુશન જેને મને મળશે એ મળશે 0.0855%, બરોબર. તો જો મિત્રો, એ મેં વિડીયોમાં જે છે કવર કરેલો છે આવો દાખલો, તો તમે એ જોઈ લો, ઠીક છે. ત્યાર પછી જોવા જઈએ તો 44 શું કહે છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ મોર એક્યુરેટ રીડિંગ, એટલે કે નીચેના પૈકી આ 3 રીડિંગ આપેલા છે, બરોબર. તો આ 3 રીડિંગમાંથી કયો મોર એક્યુરેટ છે, તો ખૂબ સારો રીતે એક્યુરેટ હોય? તો આની વેલ્યુ જે છે આવી જશે કેસ નંબર 3, એટલે કે 4.22 પ્લસ ઓર માઇનસ 0.005 mm જે છે એ મોર એક્યુરેટ છે વેલ્યુ, ઠીક છે. તો હિન્ટ જે છે આમાં આપેલી છે
કે જુઓ પહેલામાં શું કીધું છે કે ભાઈ પર્સન્ટેજ એરર આની 0.246 થશે, બરોબર, જ્યારે બીજામાં જે છે એ પર્સન્ટેજ એરર 0.124 થશે, ત્રીજામાં જે છે આપેલી છે 4.22 પ્લસ ઓર માઇનસ 0.005 એ આમ તો આપણો આન્સર છે, તો એમાં જે છે પર્સન્ટેજ એરર જે છે એ 0.118 પર્સન્ટેજ એરર ઓફ કેસ, અને ત્રીજું જે છે એ શું કહે છે કે ભાઈ લેસ, એટલે કે આ જે છે પર્સન્ટેજ એરર સૌથી ઓછી છે, ધેટ્સ વાય આપણે એવું કહી શકાય કે ભાઈ આ મોર એક્યુરેટ છે, બરાબર. તો પર્સન્ટેજ એરર જે છે જેની લો હશે તો એનું રીડિંગ એક્યુરેટ હશે, એક્યુરેટ નહીં પણ મોર એક્યુરેટ હશે, એટલે જે છે આપણો આન્સર સી, એટલે કે કેસ નંબર 3 વાળો આવી જશે મિત્રો, કરેક્ટ, ગોટ ઇટ. તો ચલો આપણે આગળ જઈએ. ત્યારબાદ જોઈએ ડાયામીટર ઓફ ધ મેટલ બોલ, એટલે કે મેટલ બોલનો જે છે ડાયામીટર આપેલો છે તમને, અને એ જે છે ડાયામીટર એ વર્નિયર કેલિપરથી મેઝર કરેલો છે, બરોબર. તો એ ડાયામીટર છે 2.34 સેન્ટીમીટર, અને તેનું એટલે કે વર્નિયર કેલિપરનું લીસ્ટ કાઉન્ટ અહીંયા 0.01 સેન્ટીમીટર આપ્યું છે. તો તમારે પર્સન્ટેજ એરર જે છે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો મિત્રો સૌથી પહેલાં હું તમને એક ટાસ્ક આપું છું, કોમેન્ટ કરીને મને બતાવો કે વર્નિયર કેલિપરની LCM એટલે કે લીસ્ટ કાઉન્ટ શું થશે, અને બીજું માઇક્રોમીટરની લીસ્ટ કાઉન્ટ જે છે શું થશે, બરોબર. તો આનો આન્સર જે છે આવી જશે એ 0.427 પર્સન્ટેજ. હવે તમને હજી કન્ફ્યુઝ થશે કે ભાઈ કઈ રીતે આવ્યું, તો જુઓ સૌથી પહેલા આમાં જે લિસ્ટ કાઉન્ટ આપેલી છે વન ઇયર કેલિપરની એ મેં લખી દીધી, ઓકે, એના ભાગ્યા ડાયામીટર શું છે તો કે 2.34 સેન્ટીમીટર ઇન્ટુ મેં 100 કરી દીધા, કેમ કે આપણને પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. સો આ બંનેનો જે મેં ભાગાકાર કર્યો તો મારી જોડે આવ્યો, અને પછી ગુણાકાર કરી દો 100 વડે તો મારી જોડે આવી ગયું 0.427 પર્સન્ટેજ, જે મને માંગેલ પર્સન્ટેજ એરર જે છે એ છે, ઓકે. તો આમ જે છે આપણો આન્સર એ આવી જશે. ત્યાર પછી મિત્રો કેલ્ક્યુલેટ પર્સન્ટેજ એરર ઇન ધ મેઝરમેન્ટ ઓફ ડેન્સિટી ઓફ ક્યુબ. ઇફ માસ ઓફ ક્યુબ હેઝ 3% એરર એન્ડ લેન્થ હેઝ 2% એરર, તો અહીંયા જે છે આપણો આન્સર સી, વિચ મીન્સ 9% જે છે આવી જશે. સવાલ હશે કઈ રીતે આવ્યો, તો જુઓ કેટલી એરર કીધેલી છે, માસ ઓફ ધ ક્યુબની જે છે 3% એરર છે, ઓકે, પ્લસ કરીને મેં શું કર્યું કે ભાઈ મેઝરમેન્ટ ઓફ ડેન્સિટી ક્યુબ આપણને મેઝર કરવાની છે, તો એની લેન્થ આપેલી છે 2%, ઓકે. અહીંયા એક વસ્તુ ફોકસ કરજો કે માસ જે છે એ પણ જે છે 3% છે, સો ધેટ્સ વાય જે છે મેં અહીંયા 3 બી લખ્યો છે, ઓકે. તો 3 × 2 = 6 થશે, 6 + 3% જે છે એનો માસ છે, આમ જે છે આપણો આન્સર આવી જશે 9, ઓકે. ત્યાર પછી આપણે આગળ જઈએ. 5.6 kg કોના ઇક્વલ્સ થશે, શું એ 5.6 × 10⁶ ગ્રામ ના ઇક્વલ્સ થશે, શું 5.6 × 10⁹ ગ્રામ બરાબર થશે, કે પછી શું 5.6 × 10⁻³ ગ્રામ ના બરાબર થશે, કે પછી ડી 5.6 × 10³ ગ્રામ, વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ. ઓબ્વિયસલી ઓપ્શન નંબર ડી, 5.6 × 10³ ગ્રામ, કઈ નથી કરવાનું મિત્રો, 5.6 જે છે એઝ ઇટ ઇઝ રહેશે. હવે કેજી નો આપણે ગ્રામમાં કરવું હોય તો 1000 વડે ગુણવું પડે, ઠીક છે, તો અહીંયા જે છે આવી ગયું. ત્યાર પછી 23 mm જે છે એ કોના ઇક્વલ્સ થશે, તો આ તો બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, જો તમને ના આવડે તો તમે બહુ ડિપ્લોમા જે છે હવામાં ભણ્યા એવું કહી લો, બરોબર. 23 mm જે છે કોના ઇક્વલ્સ છે, તો આપણો આન્સર થશે એ 2.3 સેન્ટીમીટર, ઠીક છે. અને કોમેન્ટ કરીને મને એ પણ જણાવો કે શું મારે આનું અગર મીટરમાં કન્વર્ટ કરવું હોય મીટરમાં તો શું આવશે, કોમેન્ટ કરીને જણાવજો, ઠીક છે. ત્યાર પછી આવશે 49. 200 માઇક્રોન
એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? શું 200 × 10⁻⁹ એફ થશે? શું 200 × 10⁻⁶ એફ થશે? શું 200 × 10⁻⁶ એફ થશે કે પછી 200 × 10⁹ એફ થશે? વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ ફ્રેન્ડ્સ? તો ઓપ્શન નંબર સી 200 × 10⁻⁶ એફ છે. આફ્ટર ધેટ 50 નંબર મેન્શન કરે છે કે 6 મેગાવોટ જે છે એ કોના ઇક્વલ્સ થશે? ઓપ્શન્સ જે છે એ 6 × 10⁹ વોટ, બી 6 × 10⁶ વોટ, સી 10⁻⁹ વોટ કે પછી ડી 6 × 10⁻⁶ વોટ. તો ઓબ્વિયસલી આન્સર જશે બી 6 × 10⁻⁶ વોટ. ઓકે, ગોટ ઇટ? ઓકે, તો પછી 2 ગીગાહર્ટ્ઝ કોના ઇક્વલ્સ થશે? હમણાં જે છે એક ક્વેશ્ચન આના રિલેટેડ જ ગયો હતો, તો આઈ હોપ કે તમને ખબર પડી હશે. તો આનો આન્સર જે છે હું ડાયરેક્ટ લખી દઉં છું, ઓપ્શન નંબર ડી 2 × 10⁹ જે છે આપણો આન્સર આવી જશે મિત્રો, કરેક્ટ. ત્યાર પછી 52 નંબરનું વાપસ જે છે એફ જેવો જ આવ્યો છે સવાલ. શું છે કે 1500 NF જે છે એ કોના ઇક્વલ્સ થશે? તો અગેન જે છે વિડીયોને પુશ કરીને યાદ કરો કે પહેલાનો વિડીયો પહેલાની સ્લાઇડમાં મેં તમને શું કીધું હતું, તો એવું જે છે આવશે આપણો આન્સર થશે 1500 × 10⁹. જ્યારે બી માઇક આવું એન આવે એટલે એન મીન્સ માઇક્રોન છે આઈ થિંક. ઓકે, તો 10⁻⁹ જે છે તમારે લખી દેવાનું. ત્યાર પછી આવશે 2000 PF જે છે એ કોના ઇક્વલ્સ થશે? અહીંયા પણ જે હું ડાયરેક્ટ આન્સર લખી દઉં છું 2000 × 10⁻½ એફ છે. ત્યાર પછી મેં મેન્શન કર્યું છે કે લેન્થ ઓફ ટેબલ ઇઝ 3 મીટર. તો તમારે એને MM માં કન્વર્ટ કરવું હોય તો કયું આવશે? આ પણ જે છે બહુ ઇઝી છે, જો તમને ના આવડે તો તમે શું કહેવાય મતલબ બરાબર. આનો આન્સર જે છે ડાયરેક્ટ હું લખી દઉં છું, આન્સર આવશે તમારો 10³. ઓકે, 3 × 10³ mm. ત્યાર પછી મિત્રો જોઈએ 220 cm કોના ઇક્વલ્સ ટુ છે? તો આ પણ જે છે આન્સર તમને આવડવો જ જોઈએ. તો 220 જે છે એ કોના ઇક્વલ્સ થશે? 220 × 10⁻² પણ કેવી −2. ઓકે, અહીંયા આપણો આન્સર એ જે છે એ કરેક્ટ છે. ત્યાર પછી 1 kWh જે છે એ કોનો યુનિટ છે? શું એ ટાઈમનો છે કે પછી પાવરનો યુનિટ છે કે પછી એનર્જીનો યુનિટ છે કે પછી સ્ટ્રેસનો? ઓબ્વિયસલી વાત છે મિત્રો એનર્જીનો યુનિટ થશે, રાઈટ. ત્યાર પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ યુનિટ ઓફ લેન્થ? લેન્થ જે છે એ કોનો યુનિટ છે? તો આ પણ આઈ થિંક આ સવાલ રિપીટેડ છે, રાઈટ. આઈ થિંક તમને આવડવો જોઈએ. તો આનો આન્સર થશે લાઈટ ઇયર. ઓકે, ત્યાર પછી યુનિટ ઓફ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટિક ઇન્ડક્શન ફિલ્ડ, એટલે કે મેગ્નેટિક ઇન્ડક્શન ફિલ્ડ નો યુનિટની ઇન્ટેન્સિટી ને કઈ રીતે મેઝર થશે? તો આપણો આન્સર થશે ઓલ ઓફ ધ અબોવ. ટેસ્લાથી પણ મેઝર થઈ શકે, WB/m² થી બી, અને N/am થી પણ મેઝર થઈ શકશે. ત્યાર પછી રેડિયન પર સેકન્ડ જે છે એ કોનો યુનિટ છે? શું એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટનો યુનિટ છે? શું એ એન્ગ્યુલર વેલોસિટીનો યુનિટ છે કે પછી એન્ગ્યુલર એસેલરેશનનો કે પછી એન્ગ્યુલર મોમેન્ટમ? કયો આવશે મિત્રો આન્સર? તો ઓબ્વિયસલી વાત જે છે આપણો આન્સર આવશે એન્ગ્યુલર વેલોસિટી. ઓકે, ત્યાર પછી આપણે આવશે વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ નો યુનિટ્સ, એટલે કે આમાં જે છે ABCD આપેલું છે તો એમાં કયું છે કે જેનો યુનિટ જ નથી, મતલબ કે યુનિટલેસ પ્રોપર્ટી છે? શું થર્મલ કેપેસિટરનો યુનિટ છે? શું મેગ્નેટિક સસેપ્ટિબિલિટીનો યુનિટ છે? શું એન્ગ્યુલર એસેલરેશનનો છે યુનિટ કે પછી શું મોમેન્ટ ઓફ મેગ્નેટનો છે યુનિટ? તો આપણો આન્સર થશે બી મેગ્નેટિક
સસેપ્ટિબિલિટી નો જે છે યુનિટ નથી, એટલે કે આ ક્વોન્ટિટી જે છે એ યુનિટલેસ છે. ત્યાર પછી જોઈએ કેન્ડેલા જે છે એ કોનો યુનિટ છે, શું મેગ્નેટિક ફ્લક્સ નો યુનિટ છે, શું એ ઇન્ટેન્સિટી ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, લ્યુમિનિયસ ઇન્ટેન્સિટી છે કે પછી ચાર્જ નો યુનિટ છે. તો ઓબ્વિયસલી વાત જે છે લ્યુમિનિયસ ઇન્ટેન્સિટી નો યુનિટ જે છે કેન્ડેલા છે. ઓકે, સો આપણો આન્સર સી જે છે એ કરેક્ટ થશે. ત્યાર પછી જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ યુનિટ ઓફ પાવર, એટલે કે નીચેનામાંથી એબીસીડીમાંથી કયો જે છે એ પાવરનો યુનિટ નથી. ઓકે, યાદ રાખજો અમુક વખત સવાલ છે તમે 10 વખત જોઈ લો કે શું કહેવા માંગે છે, શું એ શોધવા માટે કહે છે. બરાબર, તો વોટ જે છે પાવરનો યુનિટ છે, ઓબ્વિયસલી છે. શું જૂલ પર અવર જે છે એ યુનિટ છે પાવરનો? હા છે ને. શું ન્યૂટન મીટર પર સેકન્ડ જે છે એ પાવરનો યુનિટ છે? યસ, એબ્સોલ્યુટલી છે. તો શું રહ્યો? ન્યૂટન પર સેકન્ડ જે છે એ પાવરનો યુનિટ નથી. ઓકે, ગોટ ઇટ? ઓકે, ચલો. ત્યાર પછી જોઈએ ધ ફિઝિકલ ક્વોન્ટિટી હેવિંગ યુનિટ ઓફ માસ, તો એને આપણે શું કહીશું? તો ઓબ્વિયસલી વાત જે છે એ છે ઇનર્શિયા. ઓકે, ત્યાર પછી જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ ક્વોન્ટિટીઝ કોન્સિસ્ટ્સ ઓફ SI યુનિટ એઝ અ હર્ટ્ઝ, એટલે કે નીચેનામાંથી કઈ એવી ક્વોન્ટિટી છે કે જેનો SI યુનિટ જે છે હર્ટ્ઝમાં મપાય છે? શું એ ચાર્જ છે, શું એ ફ્રીક્વન્સી છે, શું એ ફોર્સ છે કે પછી પાવર છે? તો ઓબ્વિયસલી વાત જે છે આપણી ફ્રીક્વન્સીની થાય છે. ફ્રીક્વન્સી જે છે હંમેશા હર્ટ્ઝના યુનિટમાં વપરાય છે. ઓકે, અને આ હર્ટ્ઝ જે છે આપણો SI યુનિટ છે. તો મને કોમેન્ટ કરીને બતાવો કે ભાઈ SI નું ફૂલ ફોર્મ જે છે શું થાય છે. ઓકે, જો મિત્રો જે છોકરાની કોમેન્ટ સૌથી વધારે હશે તો મારા દ્વારા એ કોમેન્ટ જે છે પિન કરી દેવામાં આવશે. ઓકે, તો તમને ખબર છે કે ભાઈ પિન કરવાથી શું થાય? બરાબર, તો એ લકી માણસ હશે. ઓકે, તો આગળ જઈએ આપણે. તો કે હાઉ મેની ફંડામેન્ટલ યુનિટ્સ આર ધેર? ફંડામેન્ટલ યુનિટ્સ જે છે કેટલા છે મિત્રો? ચાર છે, છ છે કે પછી સાત છે કે પછી આઠ છે? તો ઓબ્વિયસલી આપણો આન્સર જે છે સાત આવશે. તો મિત્રો મને કોમેન્ટ કરીને બતાવો કે ભાઈ સાત જે છે કયા કયા ફંડામેન્ટલ યુનિટ છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ ક્વોન્ટિટીઝ ધેટ આર યુઝ ટુ ડિસ્ક્રાઇબ લોઝ ઓફ ફિઝિક્સ આર કોલ્ડ. ક્વોન્ટિટી જે છે એનો ઉપયોગ ફિઝિક્સના કયા લોને દર્શાવવા માટે થાય છે? શું એ એટોમિક ક્વોન્ટિટીઝ છે, ન્યુક્લિયર છે કે પછી મિકેનિકલ છે કે પછી ફિઝિકલ? ઓબ્વિયસલી વાત છે મિત્રો, આ લોકોએ ફિઝિક્સને કીધું છે તો ભાઈ આપણી ક્વોન્ટિટી થશે ફિઝિકલી. ઓકે, ફિઝિકલ ક્વોન્ટિટીઝ થશે. ત્યાર પછી મેન્શન કરે છે કે યુનિટ્સ ગિવન બાય સિસ્ટમ ઇન્ટરનેશનલ ફોર મેઝરિંગ ફિઝિકલ ક્વોન્ટિટીઝ આર કોલ્ડ. તો એમાં આવશે આપણું આન્સર બી SI યુનિટ્સને જે છે આ લોકોએ ઇન્ટરનેશનલ તરીકે એ લોકોને ફિઝિકલ ક્વોન્ટિટીઝને આપેલું છે. ઓકે, ત્યાર પછી 68માં મેન્શન કરે છે કે હાઉ મેની ERGs આર ધેર ઇન વન જૂલ, એટલે કે એક જૂલમાં કેટલા ERGs આ એક પ્રકારનું SI યુનિટ જ છે મિત્રો. તો કેટલા છે? 10^2 છે, 10^4 છે, 10^6 છે કે પછી 10^7? આનો આન્સર આવી જશે 6. બરાબર, 10^6. ઓકે, એટલે આપણો આન્સર જે છે એ છે સી, 10^6. ત્યાર પછી 69, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ પોસિબલ ડાયમેન્શનલેસ ક્વોન્ટિટી, એટલે કે શક્ય હોય તેવી ડાયમેન્શનલેસ ક્વોન્ટિટી કઈ છે? વેલોસિટી ગ્રેડિયન્ટ છે, પ્રેશર ગ્રેડિયન્ટ છે, ડિસ્પ્લેસમેન્ટ ગ્રેડિયન્ટ છે કે પછી ફોર્સ ગ્રેડિયન્ટ છે? તો આપણો આન્સર હશે ડિસ્પ્લેસમેન્ટ ગ્રેડિયન્ટ. ઓકે, ત્યાર પછી મેન્શન કરે છે કે ચૂઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. જો મિત્રો આવા દાખલામાં તમારે 2-3 મિનિટ ભલે તમને વેસ્ટ થતી પણ તમારે સમજવાની છે. ઓકે, તો થોડું સમજીને આપણે જે છે એમાં આન્સર જે ટીક કરવાનું છે. તો પહેલું મેન્શન કરે છે કે ઓલ ક્વોન્ટિટીઝ
મે બી રિપ્રેઝેન્ટ્સ ડાયમેન્શનલી ઇન ટર્મ્સ ઓફ ધ બેઝ ક્વોન્ટિટી. બીજું મેન્શન કરે છે કે ઓલ બેઝ ક્વોન્ટિટી કેન નોટ બી રિપ્રેઝેન્ટેડ ડાયમેન્શનલી ઇન ટર્મ્સ ઓફ ધ રેસ્ટ ઓફ ધ બેઝ ક્વોન્ટિટીઝ. ત્રીજું કહે છે કે ભાઈ ધ ડાયમેન્શન ઓફ અ બેઝ ક્વોન્ટિટી ઇન અધર બેઝ ક્વોન્ટિટીઝ ઇઝ ઓલવેઝ ઝીરો. અને ચોથું કહે છે કે ધ ડાયમેન્શન ઓફ અ ડિરાઇવડ ક્વોન્ટિટી ઇઝ નેવર ઝીરો ઇન એની બેઝ ક્વોન્ટિટી. વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ ફ્રેન્ડ્સ? તો ઓબ્વિયસલી આપણો આન્સર જે છે એ, એટલે કે ઓલ ક્વોન્ટિટીઝ મે બી રિપ્રેઝેન્ટેડ ડાયમેન્શનલી ઇન ટર્મ્સ ઓફ બેઝ ક્વોન્ટિટી. એટલે કે કોઈ ક્વોન્ટિટીને આપણને રિપ્રેઝેન્ટ કરવું હોય ડાયમેન્શનની સાથે, તો એને સૌથી પહેલા જે છે આપણે કોઈ એક બેઝ બનાવીશું. હવે તમે બી ઊભા જે છો, બરાબર, સપોઝ તમે બેસ્યા છો તો કોઈ બેન્ચીસ ઉપર બેસ્યા છો કે પછી કોઈ પાટલી ઉપર બેસ્યા છો, તો આ પાટલી કે પછી ખુરશી કે પછી બેન્ચીસ કોના સહારે છે? કોઈ એક બેઝના સહારે છે. ઓકે, તો તમે જે બેસ્યા છો એ મેઇનલી રિપ્રેઝેન્ટ કોને કરે છે? કે ભાઈ બેઝને. તો બેઝ ક્વોન્ટિટીઝ ઉપરથી તમારું જે બધી ક્વોન્ટિટીઝ જે છે રિપ્રેઝેન્ટ થાય છે. ઓકે, ગોટ ઇટ? ત્યાર પછી આવે છે કે ભાઈ ડિરાઇવડ ક્વોન્ટિટીઝ કેન બી એક્સપ્રેસ્ડ ઇન ધ ફોર્મ ઓફ, એટલે કે ડિરાઇવડ ક્વોન્ટિટીને મને એક્સપ્રેસ કરવી હોય તો મને કયા ફોર્મમાં એને એક્સપ્રેસ કરવું પડે? તો બેઝ ક્વોન્ટિટીઝ. હમણાં જ આપણે ભણી ગયા, ઠીક છે? ત્યાર પછી મોસ્ટ ટેકનોલોજીસ થ્રુ ધ વર્લ્ડ આર રિલેટેડ ટુ, એટલે કે મોટાભાગની ટેકનોલોજી જે છે શેમાં વધારે પડતું છે? શું એ કેમેસ્ટ્રીમાં છે કે પછી બાયોલોજીમાં છે કે પછી મેથેમેટિક્સમાં છે કે પછી ફિઝિક્સમાં છે? તો ઓબ્વિયસલી મિત્રો ફિઝિક્સ જ છે. તમે જ્યાં આગળ જુઓ છો, તમે જે એન્જિનિયરિંગ પણ મિત્રો સ્ટડી કરો છો ને, બધું જે છે ફિઝિક્સ જ છે. ઓકે, ફિઝિક્સ વગર જે છે કંઈ જ નહીં થતું. ન્યૂટનના જે નિયમો બનાવ્યા છે એ છે ફિઝિક્સ ઉપર. પછી જે આપણું રોકેટ છે ઉપર જાય છે, બરાબર, ઈસરો જે આપણું રોકેટ નાખે છે ઉપર, તો એ પણ જે છે કોના આધારે જાય છે? કે ભાઈ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપર, આઘાત સામે પ્રત્યાઘાત વાળો, બરાબર. તો એ બધું શું છે? ફિઝિક્સ જ છે. ઓલ ધ વર્લ્ડ, અહીંયા જેટલી બી વસ્તુઓ થાય છે મિત્રો, બધું ફિઝિક્સ મેથેમેટિક્સ જ છે. મોટે ભાગે ફિઝિક્સ છે. તમારો ફોનમાં તમે જે જોવો છો, વન ટાઈપ ઓફ ફિઝિક્સના લો જેમાં થાય છે, કરંટ જાય છે, બેટરી ચાલે છે, બરાબર, બેટરીથી ફોન ચાલે છે, બરોબર. તો આ બધા જે કેમિકલ પ્રોસેસ બી થતી હોય છે બેટરીની અંદર, તો એ કેમેસ્ટ્રી વાળો થઈ ગયો સબ્જેક્ટ. પણ આ જે ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થાય છે એ બધું જે છે ફિઝિક્સમાં જ આવે છે, બરાબર. ત્યાર પછી સ્ટાન્ડર્ડ ક્વોલિટી ફોર મેઝરિંગ ઇઝ કોલ્ડ, એટલે કે સ્ટાન્ડર્ડ ક્વોલિટી કઈ છે મેઝરિંગ માટે? તો એ આપણી આવશે ડી યુનિટ્સ. આપણે જે ભણી જ ગયા છીએ, બરાબર. તો મિત્રો જે છે વિડીયો જે છે ખૂબ લાંબો થાય છે, એટલે હું ધીરે ધીરે થોડું લાંબો કરું છું, બરાબર, કેમ કે ઓલમોસ્ટ જે છે આ અહીંયા પાછું આપણે રિકોલ કરીએ એવું કહી દઉં તો પણ ચાલે, ઠીક છે? પછી સ્મોલેસ્ટ પોસિબલ ડિવિઝન અપ ટુ વિચ એન ઇન્સ્ટ્રુમેન્ટ કેન મેઝર્ડ, એટલે કે સ્મોલેસ્ટ પોસિબલ ડિવિઝન જે છે શેમાં આધારે, એટલે કયા ઇન્સ્ટ્રુમેન્ટના મદદથી આપણે કરી શકાય છે? તો એ છે આપણું લિસ્ટ કાઉન્ટ. સૌથી નાનામાં નાની વેલ્યુ જે છે લિસ્ટ કાઉન્ટ છે. ઓકે, ગોટ ઇટ? ત્યારથી મેઝરિંગ અ સિલિન્ડર ઇઝ યુઝ ટુ મેઝર ધ, એટલે કે જો મારે સિલિન્ડર મેઝર કરવું છે, બરાબર, તો શેનો ઉપયોગ કરીશ હું, બરાબર? તો વોલ્યુમ ઓફ અ લિક્વિડ. ઓકે, તમારે વોલ્યુમ ઓફ અ લિક્વિડ ચૂઝ કરવું પડશે આવા કેસમાં. ઓકે, સિલિન્ડરનું તમારે મેઝર કરવું હોય તો. ત્યાર પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ પોસિબલ ડાયમેન્શનલેસ ક્વોલિટી. આઈ થિંક આ સવાલ જે છે આવી ગયો છે, રાઈટ? સો ડિસ્પ્લેસમેન્ટ ગ્રેડિયન્ટ ઇઝ અવર કરેક્ટ આન્સર. તેના પછી ધ એસઆઈ યુનિટ ઓફ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. મોસ્ટ ટાઈમ પે મિત્રો આ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, ધ એસઆઈ યુનિટ ઓફ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ શું આવશે? જૂલ કેજી. ઓકે, જૂલ કેલ્વિન માઇનસ વન મોલ માઇનસ વન. ઓકે, વોટ ઇટ? ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ મેઝર ઇલેક્ટ્રિક કરંટ. ઇલેક્ટ્રિક કરંટને ઇન્સ્ટ્રુમેન્ટ કયું ઉપયોગ યુઝ કરશું? આપણને જો ઇલેક્ટ્રિક કરંટ મેઝર કરવો હોય તો કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે યુઝ કરશું મિત્રો? ઓબ્વિયસલી વાત છે આપણું એ મીટરનો આપણે ઉપયોગ કરીશું, રાઈટ? તો જુઓ મિત્રો, આ ક્વેશ્ચન જે છે થોડો યુનિક છે. ક્વેશ્ચનમાં થોડું તમને કન્ફ્યુઝ કરવા માટે જે છે આ લોકોએ શું આપ્યું છે, તો જુઓ, ધ લેન્થ ઓફ અ રોડ ઇઝ 10.15 + or minus 0.06 mm.
સોરી 0.06 સેન્ટીમીટર. ઓકે, તો વોટ ઇઝ ધ લેન્થ ઓફ ટુ સચ રોડ્સ? એટલે કે આમાં જે છે એક મોટી લેન્થ ઓફ રોડ તમને આપી દીધેલી છે. પછી એમને કીધું છે કે ભાઈ બે રોડની લેન્થ શું હશે? ઓકે, એટલે કે તમારે આના બે ટુકડા કરવાના છે. તો હવે આવા કેસમાં જે છે સૌથી પહેલા આપણે શું કરવાનું છે, હું તમને આન્સર કહી દઉં. આન્સર આવશે 20.30 પ્લસ ઓર માઇનસ 0.12. તો આમાં જે છે આપણે આના અને જોડી દેવાના છે, વિચ મીન્સ કે તમે અહીંયા આન્સર જુઓ કઈ રીતે આવ્યો 20.30. તો અહીંયા જે છે શું છે, 10.15 છે. ઓકે, તો મેં શું કર્યું, 10.15 પ્લસ 10.15 કરી લીધું. તો આ 10 અને 10 શું થઈ જશે 20, અને આ 15 ને 15 શું થઈ જશે 30. ઓકે, તો આ જે છે મારી વેલ્યુ આવી ગઈ 20.30, જે અહીંયા મેં જોઈ કઈ છે, તો કે આ એ માં આવે છે, બી માં આવે છે અને સી માં આવે છે. તો આપણો આન્સર નંબર જે સી જે છે એ તો રોંગ થઈ જશે. કેમ? કારણ કે અહીંયા સ્ટાર્ટિંગ જે છે એ 10 થી થાય છે, એટલે આ તો આન્સર આપણો નહીં આવે. ત્યાર પછી મેં શું કર્યું કે ભાઈ આ બંનેનું પ્રિસિઝન અથવા તો અનસર્ટેનિટી જેને આપણે કહીશું, તો એની વેલ્યુ જે છે મેં ફાઇન્ડ આઉટ કરી. તો એની માટે મેં શું કર્યું, તો આ જે પ્લસ ઓર માઇનસ 0.6 વાળી વેલ્યુ હતી, બરોબર, તો એનો બંનેનો સરવાળો કર્યો. એટલે કે 0.06 પ્લસ 0.06 શું આવ્યો, તો મારું વેલ્યુ આવી ગઈ 0.12. તો હવે હું આમાં ચેક કરું, પહેલામાં 0.12 નથી એટલે કે આ વાળું બી નહીં આવે, બીજામાં 0.12 નથી તો આ બી નહીં આવે, બીજામાં 0.12 છે પણ તો આ કેન્સલ થઈ ગયું હતું કેમ કે આમાં 10.30 હતું, બરાબર, તો આ પણ જશે નહીં આવે. તો આપણો આન્સર નંબર ડી જે છે એ સાચો થશે, બરાબર, 20.30 પ્લસ ઓર માઇનસ 0.12 સેન્ટીમીટર. આમાં જે છે મિત્રો એક હજી બીજી મેથડ છે જે થોડી લાંબી છે, પણ એ આપણે ડિસ્કસ નહીં કરતા, બરાબર. તો આમાં જે છે જનરલી તમે આ ભાઈ મેથડનો પણ યુઝ કરીને આન્સર સોલ્વ કરી શકો છો. તો આગળ જઈએ આપણે. ત્યાર પછી મિત્રો આ પણ સવાલ જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમને આમાં પર્સન્ટેજ એરર જે છે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે કે જો ડિસ્ટન્સ 100 પ્લસ ઓર માઇનસ 5 સેન્ટીમીટર હોય ત્યારે, તો આન્સર જે છે તમારો 5% આવશે, બરાબર. ક્વેશ્ચન હશે કઈ રીતે, તો જુઓ પર્સન્ટેજ એરર કઈ રીતે રિપ્રેઝેન્ટ થાય, તો કે એબ્સોલ્યુટ એરર એના ભાગ્યા મેઝર્ડ વેલ્યુ ગુણ્યા 100. તો એબ્સોલ્યુટ એરર જે છે શું આપેલી છે, કેટલું વેરીઝ થાય છે, તો કે 5 સેન્ટીમીટર. તો મેં લખી દીધું 5, એના ભાગ્યા મેઝર્ડ વેલ્યુ કેટલી જે છે આપણી 100 જે છે મેઝર કરેલી છે. ઓકે, ડિસ્ટન્સ આપણે કેટલું મેઝર કર્યું છે 100, તો એના ભાગ્યા મેં 100 કરી દીધા. તો 5 ભાગ્યા 100 ગુણ્યા 100, તો 5 ને અગર હું 100 ની સામે ગીનું તો 0.05 એના ગુણ્યા 100, તો થશે મારું 5%. ઓકે, વસ્તુ ધ્યાન રાખજો. ત્યાર પછી વોલ્ટ બાય મીટર જે છે કોનો યુનિટ છે, તો એ મેં લખી દીધો કોનો યુનિટ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ નો, ઠીક છે. ત્યાર પછી સિસ્ટેમેટિક એરર અકર્સ ડ્યુ ટુ પુઅર કેલિબ્રેશન ઇન ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ કેન બી કરેક્ટેડ બાય, એટલે કે કોઈ સિસ્ટેમેટિક એરર જે છે પુઅર કેલિબ્રેશનના કારણેથી આવે છે ઇન્સ્ટ્રુમેન્ટના, બરાબર. જો એને મારે કરેક્ટેડ કરવું હોય તો શું કરવું પડે મારે, તો ભાઈ રિપ્લેસિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. જુઓ કેલિબ્રેશન પુઅર આવ્યું કોના કારણેથી, ઇન્સ્ટ્રુમેન્ટના કારણેથી, એટલે હું શું કરીશ ભાઈ મારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે બદલી દઈશ, રિપ્લેસિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે હું મારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે મારું સાધન એને હું બદલી લઈશ. ઓકે, તો મારું સિસ્ટેમેટિક એરર જે છે એ નીકળી જશે. ત્યાર પછી આત્રો આ વાળું જે છે આપણું લાસ્ટ એમસીક્યુ પ્રેક્ટિસ સેશન હશે મિત્રો. એના પછી હું તમને થોડા ડીડીસીટીના રિલેટેડ પૂછાઈશ કે ભાઈ કેવા ટાઈપના ક્વેશ્ચનો યુનિટ 1 માંથી પૂછાયેલા છે, કે જેનું વેટેજ 12% છે, બરાબર. મેં તમને સૌથી પહેલા સ્લાઇડમાં બધા સ્લાઇડમાં મેં તમને કીધું છે કે ડીડીસીટીમાં 12%નું વેટેજ છે, ઠીક છે. તો આ સવાલ શું છે, તો ભાઈ એરર્સ ધેટ કેન અકર્સ ડ્યુ ટુ ક્વાલી એફેક્ટેડ મેઝરમેન્ટ ઇઝ કોલ્ડ, શું આવશે તમારું, સિસ્ટેમેટિક એરર, બરાબર. મેઝરમેન્ટને ઇક્વલી અફેક્ટ કરે છે કયું, તો કે સિસ્ટેમેટિક એરર, રાઈટ. તો મિત્રો જેમ મેં તમને વાત કરેલી હતી કે ભાઈ એટ ધી એન્ડ જેસે આપણે ડીડીસીટીમાં કયા પ્રકારના ક્વેશ્ચનો પૂછાયેલા છે સેમ્પલ ક્વેશ્ચન પેપરમાં, તો એ આપણે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલો જે છે ક્વેશ્ચન યાદ છે કે ભાઈ વોટ ઇઝ ધ ફોલોઈંગ ઓફ વેક્ટર ક્વોન્ટિટી, બરાબર. ટેમ્પરેચર છે, ડિસ્ટન્સ છે, માસ છે કે પછી ફોર્સ છે, તો ઓબ્વિયસલી વાત જે છે ફોર્સ થશે વેક્ટર ક્વોન્ટિટી. ઓકે, ત્યાર પછી ઇફ મેઝરમેન્ટ હેઝ એન એબ્સોલ્યુટ એરર ઓફ 0.02 એન્ડ મેઝર્ડ વેલ્યુ ઇઝ 0, મેઝર્ડ વેલ્યુ ઇઝ 2.5, ધેન વોટ ઇઝ ધ રિલેટિવ એરર.
ઓકે, તો આનો આન્સર થશે 0.08. ત્યાર પછી ધ લેન્થ ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ મેઝર્ડ યુઝિંગ વર્નિયર કેલિપરે વિથ એટલીસ્ટ 0.01 સેન્ટીમીટર, ધેન વોટ ઇઝ ધ પ્રિસિઝન ઓફ ધ મેઝરમેન્ટ. સવાલમાં જે છે આન્સર આપેલો છે, આન્સર આપેલો આવી જશે 0.01 mm. ઓકે, ગોટ ઇટ. ત્યારબાદ જોઈએ મિત્રો ચોથા નંબરનું. તો ચોથા નંબરનું જે છે શું કહે છે કે ધ સ્ક્રુ ગેજ હેઝ અ પીચ ઓફ 0.5 mm, રાઈટ, એન્ડ એમાં કેટલા ડિવિઝન છે, 100 ડિવિઝન. તો આ તમારી લિસ્ટ કાઉન્ટ જે છે સ્ક્રુ ગેજની શું થશે? તો આને જે છે 100 ને આ બાજુ મલ્ટિપ્લિકેશનમાં જવા દો, મતલબ કે ભાગાકારમાં જવા દો, તો આ બે ઝીરો જે છે આ બાજુ જતા રહેશે 0.ના, તો આપણો આન્સર જે છે ડી આવી જશે, 0.005 mm. ઓકે, ત્યાર પછી જે છે આપણે પાંચમા નંબરનો, એના મેઝરમેન્ટ ઇફ મેઝર્ડ વેલ્યુ ઇઝ 30 સેન્ટીમીટર એન્ડ એબ્સોલ્યુટ એરર ઇઝ 0.2 સેન્ટીમીટર, ધેન વોટ ઇઝ ધ રેન્જ ઓફ પોસિબલ વેલ્યુઝ. એટલે આમાં તમારે રેન્જ પૂછી છે, વિચ મીન્સ ધેટ કે અહીંયા ફોકસ કરજો, અહીંયા શું છે 0.2 સેન્ટીમીટર છે, બરાબર. તો શું થશે મારું, તો આ જે 30 જે છે તો હું એમ લખી દઈશ. ઓકે, આ 30 જે છે મેં એમને એમ જે છે લખી દીધા. ઓકે, અને અહીંયા 0.2 સેન્ટીમીટર છે, બરાબર. તો હું એવું લખી શકું 30.2 સેન્ટીમીટર. ઓકે, ખબર પડી. અને આમાં એબ્સોલ્યુટ એરરમાં માઇનસ બી થશે, 30 ± 0.2. તો જો મિત્રો મારે પ્લસ ઓર માઇનસ થવું હોય તો શું આવશે મારું, 29.8, બરાબર. 0.2 છે મિત્રો, યાદ રાખજો, બરાબર. ત્યાર પછી આવશે ઇફ ધ મેઝરમેન્ટ ઇઝ 5 mm વિથ અ પ્રિસિઝન ઓફ 0.01 mm. ઓકે, તો હાઉ મેની સિગ્નિફિકન્ટ ફિગર્સ આર ધ ઇન મેઝરમેન્ટ. ઓકે, શું કીધું છે કે તમારું મેઝરમેન્ટ જે છે એ 5 મીટર જેટલું છે અને તેની સાથે પ્રિસિઝન જે છે 0.01 મીટર આપેલું છે, તો તેની સિગ્નિફિકન્ટ ફિગર, મેક્સિમમ સિગ્નિફિકન્ટ ફિગર જે છે મેઝરમેન્ટમાં કેટલી લઈ શકાય? તો એબ્સોલ્યુટલી આપણું જે છે આન્સર 3 આવશે, રાઈટ. તો એ ખરેખર બહુ લાંબો થયો છે મિત્રો, એની બદલ હું તદ્દન ક્ષમા માંગુ છું. પણ જે વિદ્યાર્થી મિત્રોએ ખરેખર સાચા દિલથી આ વિડીયો જોયો હશે તો એમને ખરેખર ઘણું બધું નોલેજ ખબર પડી હશે. અને હું એની પણ ગેરંટી આપું છું કે જો તમે ખરેખર નોટ અને પેન લઈને આ વિડીયો તમે જોયો હશે અને ખરેખર એક્ઝામ્પલ તમારી જાતે ગણ્યો હશે, સમજ્યો હશે, તો ડેફિનેટલી તમને આ યુનિટ 1 માંથી મેં મેક્સિમમથી મેક્સિમમ ક્વેશ્ચન જે છે કવર કર્યા છે. અને જેમ પ્રીવિયસ 2 સ્લાઇડમાં મેં તમને DDCET ના 6 ક્વેશ્ચનો સોલ્વ કર્યા, ઓકે, તો તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ ઓન એન એવરેજ આપણે એવું કન્સિડર કરી શકાય કે 5 થી 6 ક્વેશ્ચનો જે છે યુનિટ 1 માંથી પૂછાઈ શકે છે મિત્રો. ઓકે, તો ફોકસ કરજો થોડું ઠેવર, અને તમારો ખૂબ ખૂબ આભાર મારો ફૂલ વિડીયો જોવા બદલ. અને તમે GTU ના રિલેટેડ તેમજ કંઈ પણ ACPC દ્વારા આગળ જે કંઈ બી આવે છે તમારા રજિસ્ટ્રેશનની પ્રોસેસ, કઈ રીતે તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું, એવું તેવું બધું જે છે હું તમને મારી યુટ્યુબ ચેનલમાં પ્રોવાઈડ કરતો જઈશ. તો તમે નવા છો ને તો સબસ્ક્રાઈબ કરી લેવા દિલથી વિનંતી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.